પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. ગણેશ જાડેજાની ઘટના આકસ્મિક હતી, કોઈ પૂર્વ યોજિત કાવતરું નથી. કોઈને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને એમાં કોઈ વાંધો નથી. ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે તેવું તેમનું કહેવું છે. હું સામેવાળાને ઓળખતો નથી અને તેમના પરિવારને પણ ઓળખતો નથી. સર્વ સમાજે સ્વેચ્છાએ ગામો બંધ રાખ્યા એ બદલ હું આભાર માનું છું. ગોંડલની જનતા અને સર્વ સમાજનો પણ આભાર માનું છું. ગોંડલ શહેરને ગ્રામ્ય વિસ્તારના ધંધા રોજગાર સર્વ સમાજે સ્વયંભૂ બંધ રાખ્યા હતા અને અમે બંધનું એલાન ક્યારેય આપ્યું નથી. વધુમાં હું ગોંડલના દલિત સમાજનો પણ આભાર વ્યક્ત કરું છું તેવું તેમણે કહ્યું. જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો. આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની અરે મારે પારિવારિક કોઈ વાંધો નથી. મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી. ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે.